કેટલાક સર્વજ્ઞ થાય છે, કેટલાક દેવતા થાય છે, કેટલાક પરમપદને પામે છે ઇત્યાદિ. જે જે મોટેપને પામે છે તે ભગવાનની ઉપાસનાને બળે કરીને પામે છે, પણ ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. તો આપણી જે ઉપાસનાનું મુખ્ય હાર્દ શું છે એ આપણે સમજીએ તો આપણો સિદ્ધાંત એવો છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ ઉપાસના કરવી. એટલે પુરુષોત્તમને પહેલા સમજવા. તો પુરુષોત્તમને સમજવા એટલે સાકાર, કર્તા, સર્વોપરી અને પ્રગટ. તો ભગવાન સ્વામિનારાયણ સાકાર છે, કર્તા છે, સર્વોપરી છે, એની વાત આપણે થોડીક સમજ્યા. અને ભગવાન સ્વામિનારાયણ એ પ્રગટ છે એ પણ થોડીક વાત અત્યારે આપણે લઈ લઈએ, કારણ કે પ્રગટ વગર મોક્ષ નથી, પ્રગટ વગર કલ્યાણ નથી. શ્રીજી મહારાજે વજ્રમતમાં જ્યાં કંઈ ભગવાનની વાત કરી છે ત્યાં પ્રગટ ભગવાન ઉપર મહારાજે ખૂબ આગ્રહપૂર્વક ભાર આપ્યો છે. શ્રીજી મહારાજે વાત લખી લોયાના 7મા વજ્રમતમાં કે કદાચ કોઈ સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય પણ પ્રત્યક્ષ ભગવાનને જો આવી રીતે ઓળખશે નહીં તો એનું આત્યંતિક કલ્યાણ નહીં થાય. આવી વાત લોયાના 7મા વજ્રમતમાં કરી મહારાજે. મધ્યના 32મા વજ્રમતમાં કહ્યું કે પ્રત્યક્ષ ભગવાનનું ધ્યાન, જ્ઞાન, કથા, કીર્તનથી જ આ જીવ ભ્રમરૂપ થાય છે, માયને તરે છે, અક્ષરધામને પામે છે. અંત્યનું 36મું વજ્રમત, અંત્યનું 2જું વજ્રમત, આ બધાનું તાત્પર્ય એટલું છે કે પ્રત્યક્ષ ભગવાનને ઓળખો. અને જો નહીં ઓળખા તો મહારાજે મધ્યના 21મા વજ્રમતમાં વાત કરી કે જેવા પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભક્તોનો મહિમા છે એવો જ્યારે પ્રત્યક્ષ ભગવાન પ્રત્યક્ષ સંતનો મહિમા સમજશો તો જ કલ્યાણ થશે, તો જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવશે. આ વાત આજે સમજો તો ભલે અને લાખ વર્ષ કેડે સમજો તો ભલે, પણ જ્યારે તમે સમજશો ત્યારે જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવશે. આ મહારાજનું વાક્ય છે મધ્યનું 21મું વચનામત. હવે આને હું સાદી ભાષામાં થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરું. મહારાજ કહે છે કે લાખ વર્ષે પણ આ સમજાવ્યો છૂટકો નથી. હવે લાખ વર્ષ એટલે શું? કે 100 વર્ષની આપણી જિંદગી હોય, લગભગ 100 વર્ષ તો કોઈ તમે હું જીવવાના નથી અને કદાચ તમે જીવો તો મને નડવાના નથી, બરાબર. પણ 100 વર્ષની જિંદગી હોય અને જન્મીને તરત ભગવાનનું ભજન કરે, પરોક્ષ ભગવાનનું નહીં કરવાનું, જન્મીને તરત ભજન અથવા જુદા જુદા સાધનો કરવાના, તપ, ત્યાગ, યોગ વગેરે, અને 100 વર્ષની જિંદગીના છેલ્લા શ્વાસે જે ઠાઠડીમાં જાય ત્યાં સુધી પરોક્ષ ભગવાનનું ભજન કરતો રહે અને બીજી બધી સાધનાઓ કરતા રહે, તો લાખ વર્ષમાં 1000 જિંદગી થાય. 100 વર્ષની એક જિંદગી, 100 વર્ષની એક જિંદગી, તો લાખ વર્ષમાં 1000 જિંદગી થાય. એટલે 1000 જિંદગી સુધી તમે પરોક્ષ ભગવાનનું ભજન કરો, પણ જો પ્રત્યક્ષ ભગવાનને નહીં ઓળખો તો કલ્યાણ નહીં થાય. હવે આને વધુ એક સાદા દ્રષ્ટાંતમાં તમને સમજાવું કે દાખલા તરીકે આપણને પેટમાં દુખતું હોય અને આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટરે કહે કે ભાઈ તમે આ સાંજ સવાર બપોર એક એક ટેબ્લેટ લો અઠવાડિયા સુધી અને એક એક ઇન્જેક્શન લો, ભજીયા ભજીયા તેલવાળું ઘીવાળું હમણાં 15 દિવસ ન ખાતા. આટલી એક દવા અને ચરી આપ્યા પછી ડોક્ટર એક વાક્ય બોલે કે આ દવા તમે આજે શરૂ કરો તો ભલે અને 25 વર્ષ પછી શરૂ કરો તો ભલે, જ્યારે તમે આ દવા લેશો ત્યારે તમારો રોગ મટશે, પેટનો દુખાવો તો બંધ થશે. તો આપણે દવા ક્યારે શરૂ કરી બોલો, આજે કે 25 વર્ષ પછી? બોલો જોઈ, દવા કડવી લાગતી હોય તો અને ઇન્જેક્શન દુખતું હોય તો, ભજીયા બહુ ભાવતા હોય તો? આજે છોડવા પડે ને, કારણ કે તમે બધા બુદ્ધિશાળી છો, 74ના લોકો બહુ બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી, કારણ તમે સમજો છો કે 25 વર્ષ પછી આની આ જ કડવી દવા લેવાની છે,
25 વર્ષ પછી આનું આ જ ઇન્જેક્શન લેવાનું છે અને 25 વર્ષ પછી પણ ભજીયા અને તેલવાળું ઘીવાળું છોડવાનું છે તો 25 વર્ષ પછી આનું આ જ લેવાનું હોય તો આજે કેમ ન લઈએ કારણ કે 25 વર્ષમાં રોગ વધી જશે 25 વર્ષમાં રોગ વધી જાય પછી કંટ્રોલમાં ન પણ આવે અને કદાચ એટલો ને એટલો રોગ મેન્ટેન રહે પણ રોજ પેટમાં દુખતું હોય તો કોઈના લગ્નમાં નાચવા જવાય નહીં કોઈના રિસેપ્શનમાં જવાય નહીં નોકરી ધંધો થાય નહીં બાપાની પૂજાનો લાભ લેવાય નહીં 25 વર્ષ સુધી કાયમી આ દુખાવો સહન કરીને પાછી દવા તો આની જ લેવાની છે તો આપણે આજે જ લઈએ ને સમજ્યા તમે હા કે ના હા દવા ક્યારે લો આજે કારણ 25 વર્ષ પછી આ જ દવા લેવો હવે મહારાજ એમ કે છે કે લાખ વર્ષ પછી પણ લાખ વર્ષ એટલે 100 વર્ષની એક જિંદગી તો 1000 જિંદગી પછી પણ એ વખતે જે પ્રગટ ભગવાન હશે જે પ્રગટ સંત હશે એને ઓળખવા પડશે તો કલ્યાણ થશે તો ક્યારે ઓળખવાશે કે લાખ વર્ષ પછી હા આજે કારણ કે મુક્તાનંદ સ્વામી કહે છે કે પરોક્ષ દેવતાણ પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી પરોક્ષથી ભવતાણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી જો તમારી અંધારી રાત થાય અને આખા ગુજરાતની અત્યારે 6 કરોડની વસ્તી 6 અબજની વસ્તી થઈ ચુકી 6 કરોડની બધા બોલે સૂર્યનારાયણ 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 તો પ્રકાશ થાય હા કે ના અને ઘેર ઘેર સૂર્યનો ફોટો ટીંગાડે તો પ્રકાશ થાય અને થાય તો આપણે લાઇટ બિલ ભરીએ ઓમે ઘણા ક્યાં ભરે ગંગા નદીનું પાણીનો ફોટો પાડી આવો તો પાણી દેખાય એમાં નવાય નહીં ફોટામાં પાણી હલે નહીં પણ વિડીયોમાં તો પાણી હલે ખરું વિડીયો મૂકી દો તમારા ટીવીમાં તો પાણી હલે ખરું એમાં નવાય નહીં એમાં તરત છીપે નહીં તરત છીપે તો દુકાળ કોઈને લાગે નહીં દરેક ખેતરમાં એક વિડીયો મૂકી દેવાની હરૂર કહીને આખા ખેતરમાં પાણી જતું રહે અને આ વખતે અન્નકૂટનો અન્નકૂટ આવે ત્યારે કેમેરો લઈ આવજો અન્નકૂટનો ફોટો પાડી લેજો બ્લેક એન્ડ વ્હાઇટમાં મજા નહીં આવે કલર ફોટો પાડી લેજો એનું લેમિનેશન કરાવી લેજો કારણ કે રોજ વાપરવો એટલે બગડે નહીં અને પછી થાળીમાં મૂકવાનો ભાણિયા ભત્રીજા દીકરા દીકરી બિહારમાં કે લે બેટા ખા પૂરણ પોળી શિખંડ ગુલાબજાંબુ ભૂખ ભાંગે નિષ્ફળ સ્વામી એવું કહે છે કે જેમ પ્રગટ રવે મળે જ્યારે રે જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે જેમ પ્રગટ જળને પામી રે જાય પ્યાસીની પ્યાસ તે વામી રે જેમ પ્રગટ અનને જમે રે અંતર જડરા જાળવી રમે રે તેમ પ્રગટ જોઈએ ભગવાન રે ત્યારે જનનું કલ્યાણ નિદાન રે પ્રગટ જોઈએ ભાઈ હા પ્રગટ હોય તો જ મેર પાડે ડોક્ટરના ફોટાથી રોગ ના મોટે ભાઈ ડોક્ટરનો આરસ્યુ સ્ટેચ્યુ પધરાવો નીચે લખો ડોક્ટર રમેશભાઈ પટેલ એમબીબીએસ એમડી એમએમએસ એફઆરસીએસ પ્રોફેસર લંડન યુકે અમેરિકા પણ એની પાસે ઉભા રહ્યાથી તાવ ના મળે પ્રત્યક્ષ ડોક્ટર હોમિયોપેથિક હોય ને તો કંઈક તો મટે બરાબર કોઈ મર્સિડીઝ કાર લેવી છે સસ્તામાં મારે ઓળખાણ છે 50 રૂપિયા સાચું બોલું છું મારું ઉપરમાળ ખાલી નથી હું જર્મની ગયો હતો 1988માં તો ત્યાં જર્મનીમાં આ મર્સિડીઝ ગાડીની ફેક્ટરી છે તો 1988 સુધીના બધા મોડેલ અમને બતાવ્યા હતા પેલું મોડેલ ટ્રેક્ટર જેવું છે મર્સિડીઝ કારનું પછી આપણે એને ફ્રેન્ડશીપ થઈ ગયેલી અમારને બધાને ફ્રેન્ડશીપ થઈ જાય એટલે કે સ્વામી કંઈ કામ હોય તો કહેજો એટલે મારે ઓળખાણ છે આપણે આ બધા મધ્યમ વર્ગના હરિભક્તો છીએ અને જો સસ્તામાં મર્સિડીઝ કાર જોતી હોય ફક્ત 50 રૂપિયામાં નામ લખાવી દેજો અને મર્સિડીઝ કાર જ કોઈ જિંદગીમાં કોઈ કહે નહીં કે ઘોડાગાડી છે કે રિક્ષો છે બોલે જોઈએ છે જોઈએ છે મર્સિડીઝ કારનો ફોટો પાડી લો લેમિનેશન કરાવી દો કેટલા રૂપિયા થાય 50 અને એમાં દેખાય હું ઘોડાગાડી દેખાય રિક્ષા દેખાય કોઈ કે શું છે કે મર્સિડીઝ કાર જ છે પણ એમાંથી બેહી નવાય અહીંયા તો મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે કા તો તેના મળેલ કલ્યાણ રે તે હવેના તો કોટી ઉપાય રે આત્યંતિક કલ્યાણ નવ થાય રે પ્રગટ ભગવાન
કે પ્રગટ ભગવાનને મળેલા સંત થકી મોક્ષ છે. તો પ્રગટ રામના વખતમાં રામ પ્રગટ હતા, કૃષ્ણ વખતમાં કૃષ્ણ પ્રગટ હતા, મહારાજના વખતમાં મહારાજ પ્રગટ હતા. પણ અત્યારે શું? ભગવાન સ્વામિનારાયણનો જ આ સિદ્ધાંત છે, ખાલી મહારાજ પૂરતો નહોતો. મહારાજ અંદર ધ્યાન દીધા પછી કોનું ભજન કરવાનું, કોનો આશરો, કોની શરણાગતિ? તો વજ્રમથમાં જ્યાં જ્યાં પ્રગટની વાતો કરી છે ખાલી 1886 અને જેઠ સુધી, દસમ સુધી નથી આવી. મારે તો અંદર ધ્યાન છે કે હવે પ્રગટ ક્યાં છે. હમણાં એક છોકરો આવ્યો હતો મને મળવા, આમ ખંભાત નહોતો પણ રહે છે ત્યાં જઈ પણ એ 1.5 કલાક મારે ટકર જઈ લી. બસ આજ કે તમે પ્રમુખ સ્વામીને કેમ માનો છો? ભગવાન અમારી પાસે પ્રસાદીના વસ્તુઓ છે, અમારી પાસે પ્રસાદીના મંદિરો છે, અમારી પાસે પ્રસાદીના સ્થાનો છે, તમારી પાસે હું છે? કઈ નથી જા પ્રસાદીના સ્થાનોથી કે ભગવાન પ્રસાદીના સ્થાનમાં પ્રગટ રહે છે, પ્રસાદીની વસ્તુમાં ભગવાન પ્રગટ રહે છે. અરે પ્રસાદીની વસ્તુનો તો ધંધા ચાલે. મહારાજા દાંત ભેગા કરો તો 150 દાંત થાય લગભગ. હેમજા મારે શું કેવું છે? શ્રીજી મહારાજના ઓરિજિનલ દાંત ભેગા કરો તો 150 દાંત થાય. મારો દાંત પાડીને આપીને કહી દીધું, તમે તો મારા આમ હેતવાળા છો એટલે અપાય. બાકી 1 કરોડ રૂપિયા જ્યાં ત્યાં દાંત મળે નહીં, અમારે સાધુને શું જોઈએ? ખાલી એક ફ્રીજ આપી જોઈએ, લો આ દાંત. બધા જો દાંત મહારાજના ભેગા કરો તો 150 દાંત થાય. સારું, કદાચ મહારાજનો પોતાનો ઓરિજિનલ દાંત હોય તો એનાથી કામ ના ટાળે, દોષ ના પડે, વાસના ના ટાળે, એકાંતિક ધર્મ સિદ્ધ ના થાય, ભાગવત ધર્મનું પોષણ ના થાય. ભાઈ તો મહારાજ મૂર્તિમાં તો છે, ના નથી પાડતા, મૂર્તિમાં મહારાજ છે. પણ મહારાજે લખ્યું ભાગવતનો શ્લોક, મહારાજે મૂક્યો કે નહેમ મયાની તીર્થાની ન દૈવામૃચ્છિલા માયા તે પુનંતિ ઉરુકાલે ને દર્શના દેવ સાધવ. મૂર્તિથી કલ્યાણ થાય ઉરુકાલે, અને એ પ્રગટ ઓળખાય તો. મૂર્તિ પ્રગટને ઓળખાવે. ભગતજી મહારાજ શિષ્ય વિજ્ઞાનદાસ સ્વામી ગોરધનભાઈ કોઠારી ઠાસરાના, જે ગોરધનભાઈ કોઠારીનો ભત્રીજો થાય ગિરધરભાઈ, એને એક વાત લખી વજ્રમથમાં લખ્યું કે સત્પુરુષ વગર કલ્યાણ નથી, પ્રગટ વગર કલ્યાણ છે જ નહીં. આખો સંપ્રદાય શોધી વળે, આખો સંપ્રદાય, ઘણા શાસ્ત્રી મળ્યા, પુરાણી મળ્યા, પંડિત મળ્યા, જ્ઞાની મળ્યા, ત્યાગી મળ્યા, બધા મળ્યા, બધા જ. પણ પ્રતિ નો થાય. હરિકૃષ્ણ મહારાજ ને પ્રાર્થના કરી, એક મહિના સુધી માળા ફેરી, હરિકૃષ્ણ મહારાજ કીધું પ્રાગજીમાં હું પ્રગટ છું જા. બહુ મનાનું નહીં, ફરી વખત માળા ફેરી છે, મનાનું પ્રતિ સાધુ થયા. તો મૂર્તિ આપણને પ્રત્યક્ષને ઓળખાવે, કારણ કે મૂર્તિમાં જ ભગવાન હોય. તો મહારાજે મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ રાખવાની વાત કરી છે. તો આ વડતાલ હરિકૃષ્ણ મહારાજ કે ગરડામાં ગોપીનાથ મહારાજ, કોઈ બાઈ ઉપર હાથ મીકો છે જે મહારાજ અદિબા ઉપર હાથ મીકો તો? એમ મૂર્તિમાં કોઈ મનુષ્યમાં આવવાની કોઈ શક્યતા જ નથી. હાલતા ચાલતા બોલતા ચાલતા ભગવાન જોઈએ તો મહારાજ અંદર ધામ ત્યાં પછી મહારાજ કોના દ્વારા પ્રગટ છે? ભાઈ કલ્યાણનો માર્ગ કોને હોંપો છે? વજ્રમથમાં લોકો આપણને, છોકરો મને આવડો છોકરો, તમે આચાર્ય માનતા નથી. આચાર્ય તમે સ્વામિનારાયણ સાધુ જ ન કહેવાય, પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ સાધુ જ ન કહેવાય, આચાર્ય દીક્ષા બે જ સ્વામિનારાયણ સાધુ કહેવાય. ક્યાં લખ્યું છે મને બતાવો. હું જાહેરમાં તમને કહું છું, દુનિયાભરમાં જાહેરમાં બોલ્યો, હું ખાનગી વાત કરતો નથી, અત્યારે જાહેરમાં કહું. જેને મારી સામે 2000 સાધુ લાવો, મારી સામે પકડી લાવો અને એનું જ વચનમત ખોલે, એનું જ વચનમત ખોલે, મારું નહીં. અને એમાં મને કોઈ બતાવી દે કે આચાર્ય દ્વારા મોક્ષ થાય, આચાર્યથી સ્વભાવ ટળે, આચાર્યથી દોષો બળે, આચાર્યથી વાસના ટળે, આચાર્ય એકાંતિક ધર્મ સિદ્ધ થાય, આચાર્ય દ્વારા જ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ છે, એક વચનમત વાક્ય બતાવી દે, અત્યારે કપડા કાઢીને આચાર્ય પાસે દીક્ષા લઈ લો અત્યારે. સમજો, થોડુંક સમજો ભાઈ. શિક્ષાપત્રીમાં પાછળ સાધુ બ્રહ્મચર્ય નિયમ છે, એમાં ક્યાંય લખ્યું નથી કે તમારે આચાર્ય પાસે દીક્ષા લેવી. જે ગ્રહસ્થ નિયમ છે એમાં ક્યાંય લખ્યું નથી કે તમારે આચાર્ય પાસે દીક્ષા લઈને સાધુ થવું. એ આચાર્યનો નિયમ છે કે એની પાસે કોઈક આવે તો દીક્ષા આપે, તો ભલે ના આપે અમને ક્યાં પ્રોબ્લેમ. પછી એ છોકરો કે સ્વામી 62 શ્લોકમાં હું લખ્યું, બધું લખ્યું મને ખબર છે કે આચાર્ય જે મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ જ માન્ય ગણવી, તો બીજા ભૂત રહેશે? સોમનાથની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ, કેદારનાથની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ, જગન્નાથની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ, દ્વારકાની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ, રામેશ્વરની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ, તિરુપતિ બાલાજીની પ્રતિષ્ઠા આચાર્યમાં જ કરીશ. અને આવા ભારતમાં 35 લાખ મંદિરો છે, કયા મંદિરમાં આચાર્ય પ્રતિષ્ઠા કરીશ? આચાર્ય પ્રતિષ્ઠા કરે તો જ ભગવાન આવે, તો ભૂત આવે એમ સમજો તો ખરા. પ્રતિષ્ઠા વૈદિક મંત્રોથી થાય. તમે શ્લોક પૂજામાં બોલો છો ને, ઉતિષે ઉતિષે નાથ, તમારા 2 શ્લોક બોલવાથી ભગવાન તમારી પૂજામાં આવતા હોય તો પ્રતિષ્ઠા વૈદિક મંત્રોથી થાય, ભગવાનનું આહ્વાન વૈદિક મંત્રોથી થાય. ભાઈ તો એ છોકરો કે એ તો પરોક્ષના મંદિર, મેં તમારા મંદિરમાં ચાલો, જૂના મંદિરના લાખો હરિભક્તો છે, લાખો હરિભક્તો ઘેર ઘર મંદિર છે,
ઘર મંદિરમાં આરતી તાળ કરો તો કા કરીએ એની પ્રતિ સાચરી માં જ કરીશ. જૂના મંદિરના લાખોવારી ભક્તોના ઘેરે ભગવાનની મૂર્તિ છે, ભગવાનનો ફોટો છે, ત્યાં થાળ આરતી થાય છે. કયા જૂના મંદિરના હરિભક્તના ઘેર આચાર્ય મહાજની પ્રતિષ્ઠા કરીશ? છતાં ભગવાન રહે છે ને, પ્રતિષ્ઠા કરે તો જ. ભગવાન જો ના રહેતા હોય તો થાળ બંધ કરી દો, આરતી બંધ કરી દો, પગે લગવાનું બંધ કરી દો, કારણ ભગવાન છે ને પગે હું લાગુ. હકીકતમાં એક સમજવાની બાબત છે, ભગવાનના કુળથી ક્યાંય કલ્યાણ લેખું નથી. રામ ભગવાનના પોતાનું કુળ હતું લવ અને કુશ. દુનિયામાં લવકુશથી કલ્યાણ નથી, દુનિયામાં હનુમાનથી કલ્યાણ. હનુમાન કે ભગવાનના દીકરા ન થતા ભાઈ. કૃષ્ણ ભગવાન પોતાનો દીકરો તો સાંભ યાદવ કુળનો નાશ કરાયો. ભગવાનના દીકરા ભગવાન હોતા નથી, યાદ રાખજો. ભગવાનના ભાઈ ભગવાન નથી. રામ ભગવાનના ભાઈ લક્ષ્મણ ભરત એ ભગવાન નથી. એમ કૃષ્ણ ભગવાનના ભાઈ એ કે ભગવાન નતા, બળરામ ક્યાં ભગવાન હતા? કૃષ્ણ ભગવાનના દીકરા યાદવ કુળનો નાશ કરાયો. ભગવાનના દીકરા ભગવાન હોતા નથી. ભગવાનના દીકરા કે ભગવાન ભાઈ એ જીવ જ હોય છે, અને જીવમાં સ્વભાવ દોષ વાસના બધું હોય છે. એટલે કોઈ કુળથી કલ્યાણ નથી ભાઈ, ક્યાંય લેખું નથી કોઈ શાસ્ત્રમાં. સંતથી કલ્યાણ લખ્યું છે. તમે ભાગવત વાંચો, ગીતા વાંચો, રામાયણ વાંચો, મહાભારત વાંચો, ઉપનિષદો વાંચો, સંતમાં ભગવાન છે, સંત થકી ભગવાન છે. આખું વચનમાં તમે વાંચો, સંત થકી જ ભગવાન છે, સંત થકી જ ભગવાનનો નિશ્ચય થાય. જો નંબર લખવા લખી લેજો, સંત થકી ભગવાનનો મહિમા સમજાય છે. પ્રથમનું પહેલું વચનમત, પ્રથમનું 21મું વચનમત, પ્રથમનું 51મું વચનમત. સંત થકી ભગવાનનો નિશ્ચય થાય છે. મધ્યનું 14મું વચનમત, વર્તાનું 12મું વચનમત, અંત્યનું 27મું વચનમત. સંત થકી જ ભગવાન ઓળખાય છે. કાર્યાળયનું 12મું વચનમત. સંત થકી શાસ્ત્રમાં ભગવાનની વાતો લખી હોય પણ સંત થકી જ ભગવાન સ્વરૂપ સમજાય છે. મધ્યનું 13મું વચનમત. સંતની સેવાથી સ્વભાવ ટાળે છે. મધ્યનું 7મું વચનમત. સંતની સેવાથી વાસના બળે છે. મધ્યનું 25મું વચનમત. સંત કેમ કરે તો મોક્ષ થાય છે. પ્રથમનું 78મું વચનમત. સત્પુરુષનો પ્રસંગ કરો તો મોક્ષ થાય છે. પ્રથમનું 54મું વચનમત. સંત થકી એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. પ્રથમનું 60મું વચનમત. સંત થકી ભાગવત ધર્મ પોષણ થાય છે. પ્રથમનું 54મું વચનમત. સંતની આજ્ઞા પ્રમાણે વર્તવાથી આત્મસત્તા રૂપે વર્તાય છે. મધ્યનું 51મું વચનમત. સંત અનંત સાધનો કરવાથી જે મોક્ષ થાય એ ન થાય, એક સાધન કરવાથી મોક્ષ થાય. વર્તાનું 4થું વચનમત. સત્પુરુષનું મન કર્મ વચન પ્રસંગ કરો. સત્પુરુષનો પ્રસંગ કરો તો ભગવાનમાં પ્રીતિ થાય છે. પ્રથમનું 44મું વચનમત. સંત થકી જ ભગવાનમાં આસક્તિ થાય છે. મધ્યનું 29મું વચનમત. સંત થકી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય છે. લોયાનું 12મું વચનમત. અને સત્પુરુષ વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન સાધન છે. ભગવાનનો સાક્ષાત્કાર દર્શન એ જ સાધન છે. વર્તાનું 11મું વચનમત. બીજી વાત કે સંતમાં ભગવાન યાદ. હું ક્યાં કહું છું ભાઈ, વાંચ પ્રથમ હતો શું વચનામત. આખા સંત એ આખા જગતનો આધાર છે. ખાલી બીએપીએસ સંસ્થાનો નહીં, અનંતકોટી બ્રહ્માના જીવોને જોવાની શક્તિ પ્રમુખ છે મહારાજ આપે. અનંતકોટી બ્રહ્માના જીવોને ચાલવાની શક્તિ પ્રમુખ છે મહારાજ આપે. વાંચ, આપણો બાપ લખી ગયો છે ભગવાન સ્વામિનારાયણ. પ્રથમ 27મું વચનામત વાંચ. મહાજ લખ્યું છે પ્રથમના 37મા વચનમતમાં, આ સંતના દર્શન એ ભગવાનના દર્શન તુલ્ય છે. આ સંતના વચનથી આનંદ પતિ જીવનો ઉદ્ધાર થાય છે. આ સંતના દર્શન ઈચ્છા હું રાખું છું. આ સંતને ચરણ જ હું લઉં છું. ભગવાન સ્વામિનારાયણ બોલે છે પ્રથમના 37મા વચનમત. બાપા વ્હીલચેરમાં પસાર થતા હશે ને તો ભગવાન સ્વામિનારાયણ તમારી બાજુમાં આવીને ક્યાંક બેસી જતા હશે કે હું પણ પ્રમુખ સમાજના દર્શન કરી લઉં. વાંચો પ્રથમ 37મા વચનમત. મહાજ લખે છે પ્રથમનું 68મું વચનમત. જે મૂર્તિમાં ભગવાન રહ્યા છે એમ સંતમાં ભગવાન રહ્યા છે. મૂર્તિને જે પાષાણા દેખને માને એને નિશ્ચય નથી, એમ સંતને જે ખાલી મનુષ્ય જેવા જાણે એને ભગવાન નિશ્ચય જ નથી, નાસ્તિક છે. પ્રથમનું 68મું વચનમત વાંચો. વાંચો આપણે ઘનશ્યામ મહારાજ દર્શન કરે એવું બોલીએ છીએ. હે પથ્થરના પુત્રમાં રહેલા ઘનશ્યામ મહારાજ એવું બોલો છો? હા, હરિકૃષ્ણમાં દર્શન એ પણ ધાતો પુત્ર હરિકૃષ્ણ મહારાજ દયા કરજો એવું બોલો છો? હું બોલો છો, હે સાક્ષાત ઘનશ્યામ મહારાજ, તમારે અમે આરસનું પુત્ર દેખાય, તમારા અમે આરસની મૂર્તિ દેખાય છે, પણ છતાં તમે માનો છો સાક્ષાત ઘનશ્યામ મહારાજ છે. કારણ કે આરસની મૂર્તિમાં ભગવાનની પ્રતિષ્ઠા થાય છે. પંચધાતુની મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજ, તમારી આમે આંખ આમે પંચધાતુની મૂર્તિ દેખાય છે પણ એમાં પ્રતિષ્ઠા થઈ છે એટલે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ બોલીએ છીએ. એમ આપણી આંખ આમે પ્રમુખ સ્વામી એક સાધુ દેખાય છે, મનુષ્ય દેખાય છે, પણ મૂર્તિમાં જેમ ભગવાન છે એમ પ્રમુખ સ્વામીઓમાં ભગવાન છે. એટલે મૂર્તિમાં આપણે જેમ સાક્ષાત ઘનશ્યામ મહારાજ કહીએ છીએ એમ આમાં પણ સાક્ષાત મહારાજ રહ્યા છે. અને વાંચો વચનમત, સારંપુરુ 10મું વચનમત. આવા સંતના દર્શન થયા ત્યારે એમ જાણવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા છે. વાંચો આવા સંતની સેવા, ભગવાનની સેવા ભગવાનની જેમ કરવી એ અંત્યનું 26મું વચનમત. આ સંત છે તો બહુ બ્રહ્માદિક દેવ કરતા અધિક છે. મધ્યનું 59મું વચનમત. અને નિષ્કવાન સ્વામીએ પણ વાતમાં લખ્યું કે સંત હું ને હું તે વાળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે, સંત માન જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એ કરતી રે. આ નિષ્કવાન સ્વામી બોલ્યા છે. અને કરોડો હિન્દુઓ બોલે છે કે ગુ
ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। तो ब्रह्मा विष्णु महेश और साक्षात परब्रह्मा गुरु से आ श्लोक मेहनत बनायो योगी बापा प्रमुख समय भगवान थे पूजा श्लोक नहीं बनायो करोड़ों हिंदुओं बोले से भाई गामडा में पहले माताजी धुए भुआ धुने खबर आ बद भुआ हो भुआ आम हो हो धोने पत्नी पगे लगे हे माँ 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 क्या तारी माँ से तारू धनी से मूछो देखाय माँ 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 कर दीकरी पगे लगे माँ माँ तारी माँ नहीं तारो बाप उभो है પણ કે માં કહે છે કારણ કે ભુવામાં માતાજીનો પ્રવેશ થયો તો ભુવામાં માતાજીનો પ્રવેશ થાય તો મામા કરે છે તો પ્રમુખ સેમાં પુરુષોત્તમ નાનો પ્રવેશ નથી તો એ પેલો તો પુરુષ છે મૂછો દેખાય છે તો માં છે એમાં સાધુ દેખાય છે પણ એમાં પુરુષોત્તમ નારાયણ છે પણ આમાં કેમ નથી માં પેલો તો હારો અઠવાડિયે નાતો નહીં હોય ઘણા ભુવા ઘણા તો બીડી પીતા ગુટકા ખાતા હોય એમાં માતાજી દેખાય છે અને પ્રમુખ સામે આટલા શુદ્ધ પવિત્ર સંત એમાં ભગવાન દેખાતા નથી કેમ કારણ કે પ્રમુખ સામે ધૂણતા નથી પ્રમુખ હવ હવ કરે ને તો બધા માને પણ આ પુરુષોત્તમ નાનો કરંટ આ પતાવી શકે નહીં ઘણું બધું હાઈ વોલ્ટેજ આવતા બલ્બ ઉડી જાય ખબર શું ઉડી જાય એક માતાજીનો પ્રવેશ થાય ને ભુવાને હલાવે જો પુરુષોત્તમનો પ્રવેશ થાય તો ભુવાનો ફ્યુઝ જ ઉડી જાય પુરુષોત્તમ નાના કરણ ને પચાવો એ કોઈની તાકાત નથી એ પ્રમુખ છે મહારાજ ની તાકાત છે એટલે ભગવાન સ્વામિનારાયણ આ બાર અમારે પરોક્ષ નથી આજે ગુણાતીત પરંપરા દ્વારા આજે પ્રગટ છે અરે ભગવાન તો દરેક માં રહ્યા છે મારામાં છે કૂતરામાં છે ગધેડામાં છે ભૂનમાં છે ચકલીમાં છે પંખામાં છે ટ્યુબલાઇટમાં છે બધામાં ભગવાન છે પણ પ્રમુખ સ્વામી માં સાક્ષાત છે જેમાં જીવન બલ્બ હોય એક જ વાયર હોય વોલ્ટેજ એક સરખા હોય એક જ સરખા વોલ્ટેજ હોય પણ બલ્બ જુદા જુદા હોય દસ વોલ્ટર હોય એમ કે ઝીરો નો બલ્બ દસ નો બલ્બ પચીસ નો બલ્બ ચાલીસ નો બલ્બ સાઠ નો બલ્બ સો નો બલ્બ અને લાખ વોટ નો બલ્બ હોય કરંટ સરખો છે બસો વીસ કે બસો ચાલીસ વોલ્ટેજ તો પ્રકાશ એક સરખો કે જુદો જુદો હે કેમ કેમ વોલ્ટેજ તો સરખા છે પણ બલ્બ ની કેપેસિટી જુદી જુદી છે વોલ્ટેજ તો સરખા છે પણ ઝીરો નો બલ્બ અને લાખ વોલ્ટેજ નો બલ્બ લાખ વોટ નો બલ્બ એટલે પ્રકાશ જુદો જુદો છે એમાં આપણામાં ભગવાનનો કરંટ તો છે જ પણ આપણો બલ્બ જ ઝીરો વોટ નો છે એટલે ટમટમ્યું થાય અને જે બીડી પીતા તમાકુ ખાતા વીંડા ખાતા હોય એનો તો માઇનસ વોટ જ હોય માઇનસ પિક્ચર જોતા કોકના લગ્ન કોકને નાચવા જાય ને એનો તો માઇનસ વોટ કોકનો દસ વોટ હશે પણ બાપાનો બલ્બ બિલિયન્સ એન્ડ બિલિયન્સ અબોજો અબોજો વોટ નો છે ટ્રિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ વોટ નો છે એટલે એમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે કારણ કે મહારાજે લખ્યું છે પ્રથમ 41માં વચનમતમાં કે જેવા ભગવાન અક્ષ બ્રહ્મા છે એવા તો પ્રકૃતિ પુરુષ આદિકમાં ક્યાંય નથી એટલે જે અક્ષ બ્રહ્મની પરંપરા દ્વારા ભગવાન પ્રગટ છે એ અક્ષ બ્રહ્મ શા માટે જરૂરી છે હવે એની વાત આપણે કરીશું અક્ષ બ્રહ્મની વાત કોઈ શાસ્ત્રીમાંથી પોતાની ગૌમુખીમાંથી કાઢેલી વાત નથી ભાઈ અક્ષ બ્રહ્મની વાત આપણા વેદો ઉપનિષદોમાં લખાયેલી છે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ હમણાં આખા સંપ્રદાયના ઇતિહાસમાં જે પ્રસ્થાન દરમિયાન ભાષ્ય લખ્યું અદભુત ભાષ્ય જે આખા દેશના મોટા મોટા વિદ્વાનો મોટા મોટા પંડિતો મોટા મોટા જ્ઞાનીઓ મોઢામાં આંગળા નાખી ગયા છે પૂજ્ય ભદ્રેશ સ્વામી જે પ્રસ્થાન દરમિયાન ભાષ્ય લખ્યું છે પેલા ઉપનિષદો ઉપરના લેખવા આવતા હતા સ્વામીના પ્રકાશમાં હવે ભગવદ્ ગીતા ઉપર લેખવા આવે છે સ્વામીના પ્રકાશમાં જો હિન્દુઓને ટાઈમ હોય થોડોક તો લેખ વાંચજો થોડાક છાપા મૂકીને બાજુમાં અથવા કચરા પેટી નાખીને થોડોક એક લેખ તો વાંચો મહિનામાં ત્રણ પેજ આવે પણ એ ગીતામાં ઉપનિષદોમાં વેદોમાં બ્રહ્મસૂત્રમાં જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો લખી છે એ ભગવાન ચંદન પાંચ અનાદિના ભેદની વાત ઘેરથી નીકળ્યા ત્યારથી કરતા હતા જીવ શું ઈશ્વર શું માયા શું બ્રહ્મ અને પરબ્રહ્મ શું તો અક્ષ બ્રહ્મની વાત મહારાજ પૂછતા એટલું નહીં મહારાજે પાંચ ભેદની વાતો વચ્રમતમાં કરી છે પ્રથમનું સાતમું વચ્રમત છે મધ્યનું 31 વચ્રમત છે અંત્યનું 10મું વચ્રમત છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ અનાદિના ભેદ છે તો જીવ મારા સામે જોજો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ
ब्रह्म ने परब्रह्म बे मायाथी पर तत्व छे, जीवन ईश्वर बे माया ने नीचे छे, जीवन ईश्वर ने मायाथी पर थे ने जो परब्रह्म ने पामु होय तो अक्षब्रह्म ब्रिज तरीके सेतु तरीके जरूर पड़े। जे मुंडक उपनिषद में कठोर उपनिषद में ए ब्रह्म ने सेतु एक ब्रिज एक पुल कहेवा छे के मायाथी पर थे ने परब्रह्म ने पामवा माटे अक्षब्रह्म एक अनिवार्य तत्व छे। फरी वक्त सवानु दृष्टांत आपणे याद करिए, बटेटानु शाक उपयोगी शू बोलो, भूख लागे छे, उपयोगी शू धाणा, आवश्यक शू मीठू अने अनिवार्य शू बटेटा। पण बटेटाना शाकमां बटेटा अनिवार्य छे, रींगणाना शाकमां बटेटा अनिवार्य नथी। तो बटेटानुं शाक बटेटा वगर बने ज नहीं, एम अक्षब्रह्म वगर जीवनुं कल्याण थाय ज नहीं, थाय ज नहीं। आ मारा तो मत छे, मारा तो अभिप्राय छे। तो अक्षब्रह्म अनिवार्य छे बे कारण माटे। अक्षब्रह्मना बे मुख्य काम छे, जे मम्मी होय ने माताना बे काम छे, माताना बे काम। एक काम शू, एना दीकराना सगो बाप कोण छे माताने खबर छे, गुजरातना वकीलने नहीं, ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને નહીં, કદાચ કોર્ટમાં લગ્ન કર્યા હોય તો એ બાપ જુદો હોઈ શકે છે, એ આજનો જમાનો છે। હમણાં મારી પાસે એક આર્ટિકલ આવ્યો છે મુંબઈનો, મુંબઈમાં આમાં પેટર્નિટી ટેસ્ટ શરૂ થયો છે, જાગજો હિન્દુઓ જાગજો। તો પેટર્નિટી ટેસ્ટ એટલે આ છોકરાનો કે છોકરીનો હકો બાપ કોણ જેની ટેસ્ટ થાય છે। મુંબઈમાં એક જ લેબ છે એવી, જે ડીએનએ આધારે ભણેલા છે, ખબર હશે એને આધારે એનો છોકરા કે નાનો છોકરાનું થૂક લે, એના બાપનું થૂક લે અને બેનું ડીએનએ તપાસે, ખબર પડે કે એનો બાપ એક છે કે જુદો છે। તો ગયા 11 મહિનામાં 68 કેસ આવ્યા છે તપાસ કરવા માટે। એક વ્યક્તિની તપાસની ફી 7000 રૂપિયા છે, હજી બહુ પ્રસિદ્ધ ન થયું, પણ 11 મહિનામાં 68 ટેસ્ટ લેવાના, એમાં 25 છોકરાનો બાપ હકો ધણી નથી બીજો છે, અને એને છૂટા થયા કેસ નાખ્યા। હવે તો જે ધમાલ શરૂ થશે, જે ધમાલ શરૂ થશે, કારણ કે જેમ સોનોગ્રાફીને જે ખબર પડી કે આ દીકરી છે એબોર્શન કરાવી નાખે, એમ આ ટેસ્ટને જે ખબર પડશે કે આ મારો હકો દીકરો છે જ ને, આનો બાપ તો બીજો છે, અને ઘરમાં ધમાલ થવાની, ઝઘડા થવાના, છૂટાછેડા કેસ વધવાના, આ જમાના આધુનિકતાની આ વાત છે। તો મારે એ કહેવું છે કે માતાને જ ખબર છે કે હકો બાપ કોણ છે, એ માંડવ્યાને ખબર ન હોય, ખબર માંડવ્યા એટલે જાણો, દીકરીના પક્ષના આવે માંડવિયા કહેવાય, જાનૈયા એટલે જાણો, વરરાજાના પક્ષના જાનૈયા કહેવાય, બધા જાનૈયા 5000 જાનૈયા હોય, બધા વિડીયો પાડીએ હોય, બધા ફોટોગ્રાફ લીધો હોય, રિસેપ્શનમાં તમે ફૂલનો ગુચ્છો આપવા ગયા હો, પણ તમને ખબર ન પડે કે આનો હકો દીકરો અને બાપ આ છે કે બીજો છે, ના જાનૈયાને ખબર, ના માંડવિયાને ખબર, ના વિડીયોવાળાને ખબર, ના કોર્ટમાં તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ના વકીલને ખબર, ન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને ખબર, માતાને જ ખબર છે કે હગો બાપ કોણ છે, એમ પ્રમુખ સામે જ ખબર છે કે હાથા ભગવાન કોણ છે। સંત એ ભગવાનનો નિશ્ચય કરાવે। ફરી વખત મારી સામે જુઓ, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, માહિતી પર બે તત્વ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ। તો પરબ્રહ્મ અક્ષબ્રહ્મ ને ઓળખે, અક્ષબ્રહ્મ પરબ્રહ્મ ને ઓળખે, જીવ ઈશ્વરની તાકાત નથી કે બ્રહ્મ ને પરબ્રહ્મ ઓળખી શકે। એટલે પરબ્રહ્મ ને ઓળખાવા માટે જો જીવ ઈશ્વરને માહિતી તરીને જો પરબ્રહ્મ ને પામવું હોય તો અક્ષબ્રહ્મ થકી જ પરબ્રહ્મ ને ઓળખી શકાશે। ઉપનિષદ એવું કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મને જાણે છે એ જ પરમને પામી શકશે। એટલે અક્ષર બ્રહ્મ છે એને જ ખબર છે, કારણ કે બે જ માહિતી પર તત્વ છે, તો એકચ્યુઅલી ભગવાન કોણ છે, સર્વોપરી ભગવાન કોણ છે, એ અક્ષર બ્રહ્મને જ ખબર પડે। અને હવે જોયેલો સંપ્રદાયનો ઇતિહાસ, જે ગુણાતીતાન સ્વામીએ આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપની પ્રવર્તાયું, એવું બીજું કોઈ પ્રવર્તાવી શક્યું નથી। ભલે નિત્યાનંદ સ્વામી ટક્કર જેલી સત્સંગ જીવન ગ્રંથ માટે, પણ એને સર્વોપરી પડાનું પ્રવર્તન નથી કરી શક્યા। સુખમણી સ્વામીએ મહારાજા સ્વરૂપરી મહારાજા સેક્રેટરી હતા, પણ મધ્યનું 9મું વચનમાં જ્યાં ગુણાતીતાન સ્વામી વર્તાલમાં રઘુવીર મેં આસને સમજાયું, ત્યારે સુખમણી સ્વામી બોલ્યા કે વચનમાં શોધ્યું મેં, લખ્યું મેં, પણ હેમજો તો આજે જ્યાં ગુણાતીતાન સ્વામી સમજાયું ત્યારે। ભાઈ સ્વામી વાત કરી, અખંડ આત્માનિષ્ઠ પુરુષ, અખંડ આત્મરૂપે વર્તનારા, દેહ ભાવનો ભૂકો બળાવનારા, મહારાજની એક આજ્ઞારૂપી નથી ક્યારે, પણ છતાં મહારાજ સ્વરૂપ ગુણાતીતાન સ્વામી થકી સમજાયું। બ્રહ્માનંદ સ્વામી 8000 પદો લખ્યા છે, અને મહારાજના સખા એટલા બુદ્ધિશાળી,
અને એમના વડતાલ મંદિર બધાને બાંધ્યા છે. પણ ગુણાતીનાથ સ્વામીએ એ બ્રહ્માનંદ સ્વામી કહ્યું, પ્રેમાનંદ સ્વામી 14,000 પદો લખ્યા છે, 14,000 પદો, પણ ગુણાતીનાથ સ્વામી એક કીર્તન લખ્યું નથી, એક લેખ લખ્યો નથી, એક પુસ્તક લખ્યું નથી, સંસ્કૃતો કકોળ ભણ્યા નથી. પણ આ બધું જ ભંડારને ગુણાતીનાથ સ્વામીએ ટકોર કરી બ્રહ્માનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામીને કે સ્વામી હવે કુંજ લીલા છોડો અને શ્રીજી લીલાના કીર્તનો કંઈક બનાવો. મુક્તાન સ્વામી વિદ્વાન હતા, જબરદસ્ત હતા, સત્સંગની માં જેવા હતા. પણ એને ગુણાતીતાન સ્વામીના સેવકને કીધું કે ગુરુને કહેજો કે સ્વામિનારાયણ મંત્રમાં બધા નામ આવી જાય. કારણ કે મુક્તાન સ્વામી જયારે નાતા ને તો હર હર ગોગદાવરીને હર ગંગા ને હર યમુના આ બધું બોલતા હતા. એટલે પછી મુક્તાન સ્વામીને આ નાતા વખતે બોલતા હતા, ગુણાતીતાન સ્વામી સાંભળી ગયા. એટલે પોતા તો કહેવાય નહીં, કારણ કે તો નાના હતા. મુક્તાન સ્વામી તો માર્ક હતા, 23 વર્ષે મોટા હતા. એટલે પછી એના સેવક દ્વારા ખેવડાયું કે મુક્તાનંદ સ્વામીને કહો ગુરુને કે સ્વામીના નામમાં બધા નામ આવી જાય. જો આ સંપ્રદાયમાં ગુણાતીતાન સ્વામી ના હોત તો સ્વામીનું નામ તો ક્યારનું ભૂસાઈ ગયું હોત. એટલે જો ગુણાતીતાન સ્વામીએ આ સ્વરૂપરન મોરલી વગાડી એને કોઈની મોબત નોંધાડી, કોઈની મોબત નોંધાડી, અક્ષર બ્રહ્મ કોઈનાથી દબાય નહીં. ભાઈ ગોપાલ સ્વામી મહારાજના મુક્ત રાજા હતા અને મહારાજે કહ્યું ગોપાલ સ્વામીને કે તમે તો મારું સ્વરૂપ પણ સમજો છો, કેમ પ્રવર્તાવતા નથી, અને જો નહીં પ્રવર્તાવો તો 1,000 વર્ષ સુધી ધ્યાનમાં રાખીશ. ઉમરેઠમાં હતા અને ગોપાલ સ્વામી બીજી દિવસે મહારાજના સ્વરૂપ પણ એને વાતો કરી અને બધાને આમ 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 એટલું લાગી આવ્યું, એટલું લાગી આવ્યું અને બધાને ખોટું લાગ્યું. ઘણા તો ઝાડા ઉલટી થઈ ગયા. બધા સંતો ગયા રઘુજી મહારાજ પાસે કે મહારાજ આ જુઓ તો ખરા, ગોપાલ સ્વામી દીધે જ રાખે છે અને બધાને અવળું પડે છે, બધાને ખોટું લાગે છે અને તમે કઈ ગોપાલ સ્વામીને પાછા વાળો. રઘુજી મહારાજ કીધું કે સંતો તમે નામે આપણે સમજું હરખું સમજીએ છીએ, આ તો ગોપાલ સ્વામી જોગી કહેવાય, કઈ ઘડામાં ખીલતા હશે, પણ હું એને ના પાડીશ. પછી રઘુજી મહારાજે કીધું કે સ્વામી તમે જે વાતો કરો છો કોઈને પદ પડતી નથી, એટલે હવે એ વાતો બંધ કરો. ગોપાલ સ્વામી કે તમારા બાપે કીધું એટલે કરું છું, તમે ના પાડશો તો નહીં કરું. પછી ગોપાલ સ્વામી ઉદાસ થઈ ગયા અને 1908 ધામમાં ગયા. આવો જ પ્રસંગ ગુણાતીતાન સ્વામી ભાઈનો વડતાલમાં અને જૂનાગઢમાં. ગુણાતીતાન સ્વામી જે સ્વરૂપ પરિપણાની જબરજસ્ત વાતો કરે અને એમાં ખટપટિયા મન દુખ્યા પાછળ ખોટું લાગ્યું. કારણ કે ગુણાતીતાન ડબલ વાતો કરે, વર્તનની વાતો કરે અને કબાળા તોડી નાખે. વર્તન તો કરવું જ પડશે સાધુ ગ્રસ્તો બધા જ. પ્રમુખ સાહેબ મહારાજ મેળાને કશું કરવા નથી એવું નથી ભાઈ, એનો અર્થ નથી. સ્વરૂપ પર ભગવાન મેળાને ટીવી જોવાય, પિક્ચરો જોવાય, ગરબામાં નાચવાય જવાય, બીડી પીવાય, તમાકુ ખવાય, કશું હેમજાન નથી જો આ બધું આપણું ચાલુ હોય તો. એટલે ગુણાતીતાન સ્વામી તો જબરજસ્ત વર્તનની વાતો કરે અને મહારાજા સ્વરૂપ પરિપણ વાતો કરે તો વર્તન ઉપર ઘણા આંચકા લાગે. એટલે બધા ગયા રઘુજી મહારાજ પાસે કે સ્વામી મહારાજ આ ગુણાતીતાન સ્વામીની વાતોથી સમાજ થતો નથી અને જે પાત્ર કુપાત્ર જોયા વગર દીધે જ રાખે છે મહારાજની સ્વરૂપ પરિપણની વાતો અને ઘણાને ખોટું લાગે છે. તો રઘુજી મહારાજા મહારાજ અમારું કુટુંબ તો ભોળું એ જે કેમ કરે. એટલે આવ્યા ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી આ પાત્ર કુપાત્ર જુઓ, આ તમારી વાતો બધાને પદ પડતી નથી અને ગુણાતીત મોરલો ટહી ગયો કે મારી વાત સમજે પાત્ર નું સમજે કુપાત્ર. મારે ક્યાં બધાને ઘેર ઘેર શોધવા જવા પાત્ર કુપાત્ર. અરે 40 વર્ષ 4 માસ 4 દિવસ સુધી એક જ મોરલી શ્રીજી મારા સ્વરૂપ ભગવાન છે. ગુણાતીતાન સ્વામી ન કોઈથી દબાયા, ન એને સત્તા નડી, નો અધિકાર નડ્યા, નો કોઈ શાસ્ત્ર નિતંતી નડી, ન લોક લાજ નડી. શ્રીજી માનો અભિપ્રાય એમને પ્રવર્તાયો એટલે આજે સ્વરૂપ ભગવાનની પ્રતીતિ આજે આપણે થઈ છે આ ગુણાતીત પરંપરા દ્વારા. એટલે જે અક્ષર બ્રહ્મ મહારાજને ઓળખાવે આખો સંપ્રદાયની અંદર બીજું કોઈ ઓળખાવી શક્યું નથી, આખો સંપ્રદાય જાણે છે. તો ગુણાતીતાન સ્વામી ક્યારે કોઈ દિવસ કોઈની સત્તા સામે એ લોભાયા નથી, દબાયા નથી, કારણ કે એને કંઈ જોતું નહોતું. શ્રીજી મહારાજની સાચી વાત કરવી હતી. આજે સ્વામણા સંપ્રદાયમાં સર્વોપરી પણાની જે કઈ વાતો થાય છે એનું કારણ છે ગુણાતીતાન સ્વામી. અને અક્ષબ્રહ્મનું એક કામ છે પરબ્રહ્મને ઓળખાવાનું, માતાનું એક કામ છે સગા બાપની ઓળખાણ કરવાનું, માતાનું બીજું કામ છે બાળકને ચોખ્ખો રાખવાનું, સ્વચ્છ રાખવાનું, ગંદકીથી મુક્ત કરવાનું. તમે આમ છૂટેલ બુટેલ થઈને આવ્યા હો આમ નોકરીથી સાંજે 5-6 વાગે અને તમારો આવડો નાનો બાળક પપ્પા 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 કરતો આવે, પણ આમ મળ મૂત્ર વિષ્ઠાથી ચાર બાજુ ખરડાયેલું ચાર બાજુ ચંદન ચોપડેલું હોય, હું કહું છી 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 જા મમ્મી પાસે જા છી છી કેમ તમારો નથી, હે એને એકનો છે તમારો નહીં, છી છી છી. પછી મમ્મી લઈ જાય, પછી મમ્મી નવરાવે શેમ્પુથી હાબુથી,
ચડી પહેરાવે, નવા કપડાં પહેરાવે, નાના મોજા પહેરાવે, બૂટ પહેરાવે, વાળ રંગે, અને બધા આમ પોળી દે, બધા કાળો ડાઘ ડાઘ શું કામ કરે છે? હા, નજર ના લાગે એટલે તો બાજુમાં માથું કાળું જ હોય છે ને. આ ડાઘ અને માથા વચ્ચે 2 કિલોમીટર અંતર હોય છે. ભેંસો આખી કાળી હોય તો મરી જાય, આખી કાળી ભેંસ હોય તો મરી જાય. આફ્રિકામાં બધા કાળિયા, કલર જાય પૈસા પાછા, તોય મરી જાય. હું કામ ડાઘ કરો છો? આખા કાળા કરો, આખો કાળો કરો, કલર કરો દો આખો, તો નજર ન લાગે. આમ તારા બધા પણ આમ તૈયાર કરીને મોકલે, પછી કહે પપ્પા પપ્પા, પછી ખોરામાં બેહારે ને પછી રમાડું. તો પેલા કેમ અતારે મારતા? કારણ કે ગંધો હતો. એમ બીડી પીતા પીતા રામ ભગવાન પાસે જાઓ ને, ભગવાન કે છી છી છી, તમાકુ ખાતા કૃષ્ણ ભગવાન પાસે જાઓ કે છી છી, ભગવાન સમજો કેમ પસપત ન પહેવા દે, કદાચ પહેવા દે પણ ખોરામાં તો બેહારે જ નહીં, છી છી છી. તો શુદ્ધ કોણ કરે? ખાલી બીડી તમાકુ જ નહીં, આ કામ ક્રોધાદિક સ્વભાવ દોષો વાસના આ દેહ ભાવમાંથી મુક્ત કોણ કરે? એટલે કે બ્રહ્મરૂપ કોણ કરે? અક્ષર બ્રહ્મ કરે. તો આપણો સિદ્ધાંત છે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના. તો પુરુષોત્તમની ઉપાસના એટલે પુરુષોત્તમ ઓળખવા માટે પણ અક્ષર બ્રહ્મની જરૂર છે, અને બ્રહ્મરૂપ થવા માટે પણ અક્ષર બ્રહ્મની જરૂર છે, જે આપણો માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે. ઉત્તમ નિર્ગુણ નિશ્ચયની વાત આ જ આવે છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. તો પુરુષોત્તમની ઉપાસના એટલે પુરુષોત્તમને સાકાર સ્વરૂપરી કરતા પ્રગટ સમજવા, એના માટે અક્ષર બ્રહ્મની જરૂર છે, અને બ્રહ્મરૂપ થવા માટે પણ બ્રહ્મની જરૂર છે. જેમ ડોક્ટર થવા માટે ડોક્ટરની જરૂર પડે, એન્જિનિયર નો ચાલે, એન્જિનિયર થવા માટે વકીલ નો ચાલે, એન્જિનિયરની જરૂર પડે, વકીલ થવા માટે વકીલની જરૂર પડે, અને રોટલી શીખવી હોય તો ડોક્ટર જરૂર પડે કે જેને રોટલી આવડે, કોકને ગુરુ સ્વીકારવા જ પડે. ભાઈ રોટલી શીખવે તમારી પત્નીને ગુરુ તરીકે, તમારી બેન, તમારી દીકરી, તમારી મમ્મીને ગુરુ તરીકે સ્વીકારવો જ પડે, જેને રોટલી આવડતી હોવી જોઈએ. પાછી તો જેને આવડે એને ગુરુ કરવા પડે. એમ અધ્યાત્મ માર્ગમાં જો ડોક્ટર થવા માટે ડોક્ટરની જરૂર પડે, એન્જિનિયર થવા માટે એન્જિનિયર જરૂર પડે, એમ બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મની જરૂર પડે. ઉપનિષદ એવું લખે છે કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે. મહારાજે લખ્યું મધ્યાહ્ન 31માં વચ્રમતમાં કે બ્રહ્મનો જયારે મનન દ્વારા સંગ કરે છે ત્યારે બ્રહ્મના ગુણ આપણામાં આવે છે, એટલે કે બ્રહ્મરૂપ થઈએ છે. ગુણાતીતાન સ્વામી પણ એ વાતમાં લખ્યું છે કે સાધુ ને મન કર્મ વચને સેવે ત્યારે એ બ્રહ્મરૂપ થાય છે. એટલે અક્ષર બ્રહ્મ થકી બ્રહ્મરૂપ થવાય, અને બ્રહ્મરૂપ થઈને જ ભગવાનની ભક્તિ ઉપાસના કરવાની છે. તો અક્ષર બ્રહ્મની આવશ્યકતા અનિવાર્યતા 2 વસ્તુ માટે છે. એક તો પરબ્રહ્મની ઓળખાણ માટે, અને બ્રહ્મરૂપ થવા માટે. એટલા માટે મહારાજ અક્ષર બ્રહ્મને પૃથ્વી ઉપર લાવ્યા હતા ભાદરા અને ઊંડ નદીનું પાણી બતાવવા માટે નહીં. મહારાજ અક્ષર બ્રહ્મને લાવ્યા એ ગિરનાર પર્વત બતાવવા માટે નહીં, અને એટલા માટે મહારાજ આખા સત્સંગને આદેશ આપ્યો કે વર્ષ વર્ષ એક માસ રે કરું આ મંદિર માહી નિવાસ રે. જુનાગઢ મંદિરની પ્રતિષ્ઠા પછી ગુણાદિદાન સ્વામીને જુનાગઢના મહંત બનાવ્યા, અને આખા સત્સંગ સમાજને આદેશ આપ્યો. ભક્ત ચિંતામણીમાં વાત આવે છે કે વર્ષો વર્ષ એક માસ રે કરું આ મંદિર માહી નિવાસ રે. શાના માટે જુનાગઢ બધાને બોલાવ્યા હતા? ગિરનાર જવા, પેલો ઉપરકોટ જવા, અડી ચડી વાવ નવઘણ કુવા ન જુઓ તે જીવતા મુવો, એટલા માટે બોલાવ્યા હતા. એને ખબર હતી કે આ ગુણાતી થકી લોકો બ્રહ્મરૂપ થવાના છે, અને આ જ ગુણાતી થકી મારું સ્વરૂપ ઓળખાશે. એટલે આખા સત્સંગ સમાજને મહારાજ આદેશ આપ્યો હતો કે વર્ષ વર્ષ તમે એક જુનાગઢ જાઓ, ગુણાતીદાન સ્વામીનો સમાગમ કરો. અને ગુણાતીદાન સ્વામીએ હજારો જીવોને બ્રહ્મરૂપ કર્યા, હજારો જીવોને ભગવાનની નિષ્ઠા કરાવી, અને એ પરંપરામાં અક્ષર બ્રહ્મની આવશ્યકતા અનિવાર્યતા 2 માટે છે. કારણ કે ગુણાધિદાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત નવી નથી, માલ પૃથ્વી પર લાવ્યા છે. ડભાણ આપણા ઉત્સવ વખતે બાપા જે વાક્ય બોલાવડાવ્યું હતું, પ્રથમ 71માં વચ્રમત આધારે આપણે પ્રતિજ્ઞા લેવડાવેલી, મહાજ કહ્યું કે પુરુષોત્તમ નારાયણ જયારે અક્ષર પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ લઈને આવે છે. આ વાત પોતે સમજવી અને બીજાને સમજાવી, તો આ મહારાજની આજ્ઞા નોય, આ મહારાજની આજ્ઞા નોય કે પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ લઈને આવે છે. આ વાત પોતે સમજવી અને બીજાને સમજાવી. તો અક્ષર બ્રહ્મ લઈને આવ્યા છે એ કોણ છે? માણકી ઘોડી છે? લાડુબા જીવબા છે? કોણ છે અક્ષર બ્રહ્મ? આખો સંપ્રદાય જાણે છે ભાઈ. શાસ્ત્રીજી મહારાજ જૂના મંદિરથી જુદા પડ્યા, એની પહેલાના જોયાવો મંદિરો, 40 મંદિરો છે જુનાગઢ જિલ્લામાં, જેમાં અત્યારે આપણે વિડીયો પ્રોજેક્શન દેખાવ્યું નથી, બાકી મારી પાસે બધા પ્રૂફ છે. અને વચરામ રહસ્ય ભાગ 3 એમાં પાછળ બધા ફોટોગ્રાફ આપ્યા છે, જૂના મંદિરના જ ફોટોગ્રાફ છે. અને નીચે લખ્યું છે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાન સ્વામી,
जूनागढ़ मंदिर में जो सभा मंडप है त्या लिखू जो गुणादी मूर्ति लिखी है त्या नीचे लिखू मूल अक्षर गुणादीनाथ स्वामी जो जूनो सभा मंडप बढ़ी गयो नवो सभा मंडप बनायो त्या वच्चे चनावनी पधराया है त्या लिखू जो मूल अक्षर मे गुणादीनाथ स्वामी आ स्थान मारी 40 वर्ष सुधी कथा करेली जूनागढ़ पत्र पत्र लखायू है एवं 40 जेटला मंदिरों में अक्षर पुरुषोत्तम पटनी मूर्ति पधरावी है त्या अपना आचार्य जाए आखो जूनागढ़ जिले आखो संप्रदाय जूनागढ़ जिला मंदिरों में जाए वर्तार संस्था ताबा में आ मंदिरों आवे छे भाई एटले शास्त्री महाराज कशु नव नहीं कर जो ये वर्ताल में था त्यार थी पण आ बधी मूर्तिओ हती एटले अने आपणा संप्रदायना ग्रंथो पण छे हरिलीला कल्पतरु हरिलीला कल्पतरु में मूलजी शर्मा ने दीक्षा दादा ने प्रदाय थे महाराजे जयरे डभाण में जयरे महाराजे मूलजी शर्मा ने दीक्षा आपी ए वक्त महाराज पोते बोला है कि आ मूलजी शर्मा अमरु अक्षरधाम है अमरु अक्षर ब्रह्म है एने दीक्षा आपता अमने बहु आनंद थाय छे आ बे श्लोक है एक ग्रंथ की बात नहीं भाई के ग्रंथों से आचार्य बिहारी लाल जी महाराज वर्ता संतर आचार्य एने पोता कीर्तन में लिखू है कि गुणातीदान स्वामी मूल अक्षर आप वर्तमान केटला बधा ग्रंथों वचरामृत वर्षे भाग 3 अंदर उपासना पुस्तक है एम अक्षर ब्रह्म जो गुणादिदान स्वामी है ये पुस्तक खाली हरिलीला कल्पतरु एक बीजा के ग्रंथों से ग्रंथों की बात जवा दो आज जवा दो जूनागढ़ जिला मंदिर बीएपीएस तब्बा में नहीं भाई बीएपीएस संस्था जन्म ही ना थो तेरे जूनागढ़ जिला मंदिर में अक्षर पुरुषोत्तम बधराया है जेतपुर मंदिर पटनी मूर्ति सुख शया में गुणादीदान स्वामी महाराज पटनी चांदी की मूर्ति है नीचे लिखे थे मूल अक्षर मूर्ति गुणादीदान स्वामी और प्रतिष्ठा आरती उतारी से आचार्य श्री प्रति प्रसाद जी महाराजे तो काट नाखो जाओ एटले गुणादीदान स्वामी अक्षर ब्रह्म है ये नव तूत नहीं नव भूत नहीं नव तंत्र नहीं भाई महाराज नो अभिप्रेत मत है संप्रदाय ग्रंथों ने मान्य है पर जो बधु ऊंडाण थी वाँचे तो खबर पड़शे के गुणादीदान स्वामी अक्षर ब्रह्म जारे गोपाल स्वामी पोताना 120 शिष्यों संतो ने एने गुणादीदान स्वामी पास मोकला है भगेज मार तो वर्ताल में गोपाल स्वामी शिष्य जागा स्वामी गोपाल स्वामी शिष्य शिवलाल शेर गोपाल स्वामी शिष्य और वस्तु वागदेव पर गोपाल स्वामी शिष्य सर्वनिवासन स्वामी गोपाल स्वामी शिष्य आवा 120 शिष्यों गोपाल स्वामी ने पोता केशव जीवन दास जी गोपाल स्वामी शिष्य और धाम में गया पी बधाने आदेश आपेलो कि जूनागढ़ जोगी गुणादीदान स्वामी पास जजो और गुणादीदान स्वामी अक्षर ब्रह्म अवतार है एम शिष्य भोईकाना मालजी सोनी आ केशव जीवन दास ये बधाने शास्त्री महाराज मेला है ये लोग कीधु के मारा गुरु गोपाल स्वामी आ गुणादीदान स्वामी अक्षर ब्रह्म है ओरखा गोपाल स्वामी करी से भाई एटले कहीं शास्त्री महाराजे कोई काम धरताल करू नहीं दुनिया की कोई ताकत नहीं कि शास्त्री मैं कार्य कोई खोटू कर सके शास्त्री में तो वर्ताल साधु था अरे वर्ताल तो कूतरु गुणादीदान स्वामी आखू बोले भाई कूतरु गुणादीत वाँकू बोले एवं गुणादीदान स्वामी बोलया है कि गढ़ा और वर्ताल कूतरु मारू वाँकू बोले कूतरा के अभाव कोई बात सांभी हे हमने शास्त्री जी महाराज जयरे सूरत में था मूर्ति प्रतिष्ठा थी एम भगत जी महाराज आवेला शास्त्री महाराज त्या था रात्र भगत जी महाराज कथा वार्ता करे भगत जी महाराज ना दर्शन करा अने शास्त्री महाराज खेचाण जो लो शास्त्री जी महाराज अरे गुरु कोने करवाना गुरु कोने करे भान पड़े थे आपने एने बाद हाँ प्रवचन जे कथा करें गुरु मान ले प्रवचन कर गुरु मान ले अरे गुरु ना ढगला है भाई भारत में भगत जी जो लो शास्त्री जी महाराज विज्ञानंद स्वामी महाराज ना परमंश महाराज पास 12 वर्ष रहे भागवत ना भणेला विद्वान अने संगीतज्ञ अने महाराज 100% आज्ञा पड़नारा एकला आटा नोटा मरता चोटला नोता राखता पैसा ने बेंक में नोता थाळियो में नोता जाता ए बेन अने भाणी ना लग्न में नोता जाता विज्ञानंद स्वामी महाराज 100% आज्ञा पड़नारा महाराज ना परमंश एना गुरु तरीके स्वीकारेला अने त्या सूरत में रहता था सूरत ना महान था विज्ञानंद स्वामी पण ज्यारे शास्त्री जी महाराजे भगत जी महाराज ना पहली बार दर्शन करा सूरत प्रतिष्ठा निमित्ते एक गृहस्थ एक दर्जी अरे अभण लगता आवड़े नहीं प्राग जी एटलू पण एने गुरु स्वीकार लीधेगा के गुणादित गुरु जुदा से भाईओ पेला विद्वान खरा परमंत खरा संगीतज्ञ खरा साधुता वाला खरा पर गुणातीत नो जोटो जगत में ना मळे या भगत जी महाराज छे अने भगत जी महाराज मनुमन गुरु कर्या अने राते भगत जी महाराज कथा वार्ता सांभळता हता अने एनी कथा सांभळता हता अने भगत जी महाराज पूछ्यु के साधुराम
સ્વામિનારાયણ નિષ્ઠા થઈ છે કે હા કે શું કે સ્વામિનારાયણ સ્વરૂપે ભગવાન છે સહજાન સ્વામી, એ તો અર્ધી નિષ્ઠા થાય છે. નારાયણ એટલે સહજાન સ્વામી, પણ સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી, એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. તો સ્વામી અને નારાયણ તો એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે, એ ઓળખાણ થાય તો સ્વામિનારાયણની પાકી નિષ્ઠા થાય. શાસ્ત્રીમાં જ માનેવાનો હતા, ચરોતરનો પટેલ હતો, અરે વિદ્વાન હતો, શાસ્ત્રી હતો, આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકમ એવ અદ્વિતીયમ. જયારે ગઢડામાં શાસ્ત્રાર્થે ચર્ચા થઈ ત્યારે હરાવનાર એકમાત્ર શાસ્ત્રી મહારાજ હતા, એટલા વિદ્વાન. અને એ માને ભગતજી મહારાજનું કે હું ન માનું, હું ના માનું, ભલે મેં તમને ગુરુ તરીકે સ્વીકાર્યા, પણ મારા જે દીક્ષા ગુરુ છે અને આ વિજ્ઞાનંદ સ્વામી મહારાજ મળેલા છે, હું 1.5 વર્ષ એમની પાસે રહું છું, મને ક્યારેય કીધું નથી કે ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે. તમે એ વાત નવી ક્યાંથી લાવ્યા? તમે આ વાત નવી ક્યાંથી લાવ્યા? હું ના માનું. અને ભગતજી મહારાજ કહ્યું કે તારા ગુરુ જાણે છે પણ તને કહેતા નથી, એ કહેતો માનું. અને આખો કાર્યક્રમ ગોઠવાયો અને ભગતજી મહારાજ રૂમમાં હતા. પછી જ્યાં વિજ્ઞાન સ્વામીને રૂમમાં ગયા, વિજ્ઞાન સ્વામીને બેઠા અને પૂછ્યું ભગતજી મહારાજે કે સ્વામી એક પ્રશ્ન પૂછ્યું કે પૂછો કે તમે મહારાજ ભેગા 12 વર્ષ રહ્યા, હા બરાબર, મહારાજની ઘણી વખત કથા વાર્તા સાંભળી કે બરાબર, તમે ક્યારે તમારા પોતાના સગા કાને સાંભળ્યું છે કે મહારાજ બોલ્યા હોય કે ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે? તમે પોતે જાતે સાંભળે, કોકની વાત નહીં, તમે પોતે જાતે સાંભળેલું હોય અને મહારાજ બોલ્યા હોય કે ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે, આ વાત તમે સાંભળેલી હોય એ વાત ખરી? અને એમને આજુબાજુ જોયું, કોઈ કઈ છે નહીં. અને વિજ્ઞાન સ્વામી બોલ્યા કે હા, મેં કેટલી એક બે વાર નહીં કેટલી વાર સાંભળ્યું છે કે મહારાજ બોલ્યા છે કે આ ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે, અમારે રહેવાનું ધામ છે, આ વાત મેં ઘણી વાર સાંભળી છે, આ વાત સાચી છે. અને શાસ્ત્રીમાં ખાટલા નીચે હોઈ ગયા, હોરૂર કે બાર આવ્યા. અને વિજ્ઞાનંદ સ્વામી તો આમ ગભરાઈ ગયો, જેમ કોઈ હરિભક્ત છે બીડી પીતા પીતા જતા હોય ને અને અમારી ગાડી પસાર થાય ને સંતોન જોઈ જાય અને ગભરાઈ જાય, આમાં બધા આમ કરે બીડી આમ કરવા માટે, તો પાછળથી ધુમાડા નીકળે અમને ખબર પડી જાય કે બાપાનો હયાનો હાર, મારાનો મણકો બીડી પીતો પીતો જાય છે. હે બા, તમે આમ થિયેટરમાંથી બહાર નીકળો ને એ જ વખતે સંતોન ગાડી આવે ને કેવા ગભરાઈ જાઓ. તમારી વાત નથી કરતો, તમે તો પિક્ચર નહીં જોતા હો, આ તો ખાલી જનરલ વાત કરો છું. પણ મૂળ વાત એટલી છે કે વિજ્ઞાન સ્વામી આમ ગભરાઈ ગયા. શાસ્ત્રીમાં કે સ્વામી ગભરાશો નહીં, હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો, અને આ વાત અત્યાર સુધી મને કેમ ન કરી, કેમ ન કરી? વિજ્ઞાન સ્વામી કે હજુ મહારાજ સર્વોપરી છે, એ હજુ પદ પડતું નથી, હજી એને ઝાડા ઉલટી થઈ જાય છે. તો મહારાજ સર્વોપરી ભગવાન છે એ લોકોને સમજાતું નથી, તો ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે ક્યાંથી મનાય? પણ યજ્ઞ પુરુષદાસ આ વાત સાચી છે, મેં મારા કાને સાંભળી છે, મારે જે કીધું છે મેં સાંભળ્યું છે, આ વાત સાચી, તારા જીવમાં રાખજે. શાસ્ત્રી મહારાજ કે સ્વામી આ વાત જીવમાં રાખે બીજા, અત્યાર સુધી તમે વર્ષોમાં જીવમાં રાખીને બેઠા હતા, હવે વાત તો બહાર જવી જોઈએ. હવે વાત ખાલી હૃદયમાં હંગરી રાખવા માટે નથી, આ વાત બહાર જવી જોઈએ. અને પછી જે શાસ્ત્રી મહારાજે બીડું ઝડપ્યું, જે જૂના જૂના મહારાજા મળેલા હરિભક્તો હતા, મોટા મોટા સદગુરુ સંતોને મળેલા સંતો હતા, એ બધે ભયકાના માલજી સોની હોય, કેશવજીવનજી દાસ હોય, જે બધા જૂના હરિભક્તો સંતો હતા, બધાને મળી મળીને પાકું કર્યું, જૂના ગ્રંથો જોયા, જૂના ગ્રંથો તપાસ્યા. જૂનાગઢ જિલ્લામાં જયારે પંચરાત્રી કરી તો જૂનાગઢ જિલ્લાના જેટલા મંદિરો છે, અક્ષર પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાન સ્વામી, એ જેતપુર કે જૂનાગઢ, એ બધું જોયું અને મનમાં પાકું કર્યું કે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષર પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ સ્વામી ને નારાયણ, એની મૂર્તિઓ મધ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત થવી જોઈએ. એ કામ શાસ્ત્રી માધે ધર્પ્યું. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે અક્ષર બ્રહ્મના બે મહત્વના ઉપયોગ છે, એક તો પરબ્રહ્મને ઓળખવા માટે અને અક્ષરરૂપ થવા માટે, એ અક્ષરબ્રહ્મને લઈને પૃથ્વી પર આવ્યા છે, અને ગુણાતીતાન સ્વામી છે એ સત્ય વસ્તુ, એ ક્યારે છાબડાથી ઢંકાતો નથી, સૂર્ય ઠાબડાથી ઢંકાઈ ભાઈ, એમ સત્ય વસ્તુ આજે વિશ્વભરમાં વ્યાપી ચૂકી. જો દુનિયામાં 850-900 મંદિર ઉપર અક્ષર પુરુષોત્તમ ધ્વજ આજે ફરકેલા, 1985માં બોલેલા, 1985માં પ્રમુખ સાહેબ આજ બોલેલા કે અક્ષર પુરુષોત્તમના પાયા હલાવવા માટે બહુ ધમ પછાડા ગયા, કેટલી ભીતો ચિત્રી મારી, કેટલા પુસ્તકો છપાયા, કેટલા પેમ્પલેટ છપાયા, અરે લાખો કરોડ રૂપિયાના બજેટ પસાર કર્યા આ બીએપી સંસ્થાને તોડવા માટે, ભાંગી નાખવા માટે, મૂળિયા ઉખેડી નાખવા માટે.
પણ સ્વામી કે આ સંસ્થાની પાયાની ઈંટ હલી નથી અને શિખરની કાંકરી ખસી નથી, કારણ કે અક્ષ પુરુષોત્તમ સંસ્થાના પાયા શાસ્ત્રીમાં જે શ્રેષ્ઠ નાગ ઉપર પધરાવ્યા છે એ પાતાળે પાયાના કારણે. ભજન સ્વામિનારાયણનું અને મૂર્તિ નરનાની, ભજન સ્વામિનારાયણનું મૂર્તિ લક્ષ્મીનારાયણની, ભજન સ્વામિનારાયણનું મૂર્તિ રાધા, એટલું તો સમજો દુનિયામાં ક્યાંય છે. મેં હમણાં વાત કરી કે ભજન અંબા માતાનું મૂર્તિ કૃષ્ણ ભગવાનની હોય, ભજન કૃષ્ણ ભગવાનનું મૂર્તિ શંકર ભગવાનની હોય, એ દુનિયામાં ક્યાંય જોયું છે? તો એટલું તો સમજો. તો સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ એ નવું તૂત નથી, આ એક પરંપરા છે. એટલા માટે જે શાસ્ત્રી માજે કામ કર્યું કે અક્ષરોપ થઈને પુરુષોત્તમ ઉપાસના જો પ્રવર્તાવાની હોય, અક્ષરોપ થવા માટે અક્ષરબ્રહ્મની જરૂર હોય અને પુરુષોત્તમ ઓળખાણ માટે પણ અક્ષરબ્રહ્મની જરૂર હોય, એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી છે. એનો ઉદ્ઘોષ કર્યો ભગતજી મહારાજે. ભગતજી મહારાજે ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે, એને કશું બાકી રાખ્યું નથી. એને જે હળદૂર કર્યા, કૂતરાની જેમ હળ હળ કર્યા. શું ભગતજી મહારાજનો વાંક હતો? શું એને ઝેર ભેજેલું? એ ડુંગળી રસણ ખાતા હતા? એ ભિક્ષા જોતા હતા? કોઈ સ્ત્રી એને લફરું કરેલું? શું ભગતજીમાં વાંક શાનો હતો? ભગતજીમાં એક જ વાંક કે ગુણાતીતાન સ્વામીને અક્ષરબ્રહ્મ તરીકે ઓળખાવ્યા. અરે ઝેર આપીને વિમુખ કર્યા, પણ છતાં એ સૂર્ય થાબડાથી ન ઢંકાયો ભાઈઓ, સૂર્ય ખીલ્યો, દુનિયાભરમાં ખીલ્યો, વિશ્વભરમાં ખીલ્યો. અક્ષરપુરુષોત્તમ જ્ઞાન વિશ્વભરમાં પ્રવર્તી ચૂક્યું છે. એટલે તો એ અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ઉપાસના કરવી, તો બંને માટે અક્ષરબ્રહ્મની જરૂર છે, પુરુષોત્તમની ઓળખાણ માટે, અક્ષરરૂપ થવા માટે. તો તમને પ્રશ્ન એવો થશે કે અક્ષરરૂપ શા માટે થવું? કારણ કે ડોક્ટર થવા માટે ડોક્ટરની જરૂર છે, પણ ડોક્ટર થવું શું કામે? એન્જિનિયર થવા માટે એન્જિનિયરની જરૂર છે, પણ એન્જિનિયર થવું શું કામે? વકીલ થવા માટે વકીલની જરૂર છે, પણ વકીલ થવું શું કામે? એમ બ્રહ્મરૂપ શા માટે થવું છે ભાઈ? તો માજે ચાર પાંચ કારણો આપ્યા છે. એક તો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની દ્રષ્ટા. આખો સંપ્રદાય સાંજની આરતી પછી, સંધ્યા આરતી પછી ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની રોજ પ્રાર્થના કરે છે, હે ભગવાન આપનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય દ્રઢ થાય. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું છે એની વાત મહાજલો એના 12મા વચનમતમાં વાત કરી છે કે અષ્ટ આવરણ યુગ કેવા અનંત કોટી બ્રહ્માંડ જે અક્ષર બ્રહ્મના રોમને વિશે અણુન પેઠે ઉડતા ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહેવો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. ટૂંકમાં એક વાક્યમાં સમજાવું તો અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ઉપાસના કરવી એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. આખો સંપ્રદાય માગે છે તો અક્ષરરૂપ થવાની જરૂર છે ભાઈ, અને અક્ષરરૂપ થવા માટે અક્ષરની જરૂર છે, બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મની જરૂર છે. બીજી વાત મારે એના 7મા લખ્યું કે જે બ્રહ્મરૂપ થાય એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર મળે છે. આ ભગવા કપડાં પહેરવાથી પુરુષોત્તમની ભક્તિનો અધિકાર નથી મળતો ભાઈ. ખેવટ કંઠી હા, અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ, આપણે બ્રહ્મરૂપ હું તમે નથી થયા. તમે કોઈ થઈ આવો તો મને કોઈ વાંધો નથી, હું તો નથી થયો. તો પણ એ અત્યારે જે આપણે ભક્તિ કરીએ છીએ સાધન ભક્તિ છે. જેમ તમને એક દ્રષ્ટાંત આપું કે ગુજરાતમાં 12મા ધોરણમાં જો સાયન્સના વિષયમાં પાસ થાય તો જ મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળે, પછી ટકાવારી ઓછી હોય તો ડોનેશન આપીને જાય. પણ 12મા ધોરણમાં સાયન્સના વિષય સાથે પાસ થવું પડે, કોમર્સમાં 98% આવે તો મેડિકલમાં એડમિશન ન મળે. તો 12મા ધોરણમાં સાયન્સના વિષય સાથે અમુક ટકા આવે તો જ મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળે. તો પહેલું ધણું કામ ભણવાનું ભાઈ, 12મું પાસ કરવા માટે. બીજું કામ ભણવું બોલો જઈ, 12મું. ત્રીજું કામ ભણવાનું, 12મું એટલે મહિના પાસે આવે છે એ નહીં, 12મું ધોરણની વાત કરું છું. તો 1 થી 11 ધોરણ ભણવાના, 12મું ધોરણ પાસ કરવા માટે, અને 12મું ધોરણ પાસ કર્યા પછી મેડિકલમાં જવા. એમ બ્રહ્મરૂપ થયા પછી જ ભક્તિનો અધિકાર મળે, બ્રહ્મરૂપ થયા પછી. અત્યારે આપણે જે ભક્તિ કરીએ છીએ એ બ્રહ્મરૂપ થવા માટે, જેમ 1 થી 11 ધોરણ, 12મું ધોરણ પાસ થવા માટે, અને 12મું ધોરણ પાસ થયા પછી મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમિશન મળે. એમાં આપણે પૂજા કરીએ, રવિ સભા કરીએ, ઘર સભા કરીએ, સત્સંગ કરીએ, સેવા કરીએ, કારણ કે સત્પુરુષની આજ્ઞાથી જે કરીએ બ્રહ્મરૂપ થવાનું સાધન છે. અને બ્રહ્મરૂપ થયા પછી ભક્તિ જે છે, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે ભક્તિ કરે છે એ પરાભક્તિ છે. ભલે પ્રમુખ સ્વામી ઠાકોરજીના દર્શન કરે, આપણે ઠાકોરજીના દર્શન કરીએ, પણ આપણે જે ઠાકોરજીના દર્શન કરીએ છીએ એ બ્રહ્મરૂપ થવા માટે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજીના દર્શન કરે છે એની પરાભક્તિ છે. તો આપણે પ્રમુખ સ્વામી જેવા જયારે થઈએ, એટલે કે બ્રહ્મ જેવા જયારે થઈએ, એટલે કે બ્રહ્મરૂપ જયારે થઈએ, ત્યારે પરબ્રહ્મની પરાભક્તિ એટલે અખંડ ધારવા, પરબ્રહ્મને અખંડ ધારી રાખવા એ પરાભક્તિ છે. તો એવી ભક્તિ માટે બ્રહ્મરૂપ થવું વચરામૃત લોયાનું 7મું. પછી ત્રીજી વાત મહારાજ કરી કે નિર્વિઘ્ન ભક્તિ માટે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે સારા કાર્યમાં જિંદગી મહારા મારું કામ હું બોલો જોઈએ લગ્ન કરવાનું, હું જિંદગી મહારા મારું કામ હું
એ લગ્ન જે વરાજાનો વટ હોય ને એના બૂટ કોક ઉપાડે, લગ્ન પછી એને કોકના બૂટ ઉપાડવાના. પણ જે કાંઈ વરાજાનો વટ હોય, પેલા તો ત્રણ ચાર દિવસના વટ હતા, હવે તો એક દિવસમાં બધું પૂરું. તો જિંદગીમાં હારા મારું કામ શું? ભગવાનનું ભજવાનું. મારે લખ્યું કે ભગવાનને ભજવા જેવી બીજી કોઈ મોટી વાત નથી. તો એમાં વિઘ્ન વધારે. તમે ખિસ્સામાં આઠાના લઈને ટ્રેનમાં બેન મુંબઈ જાઓ તો ઊંઘાવી જાય કે નહીં? 8 લાખ રૂપિયા ખિસ્સામાં તો ભારતની ટ્રેનમાં ઊંઘાય? માટે સૌરે જો સાવધાન, ખબરદાર ખરા થઈ. માથે મોટા જે વેરી વિષમ, ખોટી ન દેવાત ખરી. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે. જતન કરી દિવસ રાત, સુતા બેઠા સંભાર જોરે. આ ભગવાનની મૂડી મળી છે. આ અક્ષ પુરુષોત્તમનું જ્ઞાન આપણને થયું છે. પરબ્રહ્મ ભગવાન મળ્યા હતા. એ પરબ્રહ્મ ભગવાન તો અલ્યા ખાતર મળ્યા પણ છોડીને જતા રહ્યા. જીવા ખાતર મળ્યા, મહારાજ મારી નાખવા માટે તૈયાર થયા. અરે ભાઈબાને મળેલા, મહારાજે મચ્છરનું પાણી આરામ કર્યું. શું ભગવાન ખોટા થઈ ગયા હતા? નહીં, પોતાના સ્વભાવ. આપણો સ્વભાવ આપણને સત્સંગ છોડાવે, આપણો અહંકાર આપણે સત્પુરુષ છોડાવે. એટલે એ સ્વભાવથી જ્યાં સુધી પર નહીં થઈએ, જ્યાં સુધી બ્રહ્મરૂપ નહીં થઈએ, ત્યાં સુધી મહારાજે પ્રથમના 23માં વચનમાં વાત કરી કે જ્યાં સુધી આવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી વિઘ્ન જ છે, વિઘ્ન જ છે. કામનું વિઘ્ન, કામને લીધે, ક્રોધને લીધે, લોભને લીધે, આસક્તિને લીધે, વાસણને લીધે, દયા બીમારને લીધે કંડી તોડીને જતો રહે. બસ હવે જિંદગીમાં આપ મંદિરમાં પગ મૂકે હરામ, બે બાપનો હું કે આનંદમાં પગ મૂકે બે બાપનો. બસ હવે તું જતો રહે કે આનંદ મંદિર બંધ નહીં થઈ જાય. ભાઈ તમારે આનંદની હોસ્પિટલમાં તમે નહીં જાઓ તો હોસ્પિટલ બંધ નહીં થઈ જાય, તમારા જેવા લાખો બીમાર છે. એમ હું સત્સંગમાંથી નીકળી જાઉં. અરે અમે 8 સંત 62 સંતો ઘેર જતા રહીએ ને તો એ સંસ્થા હાલવાની છે. ભાઈ આપણા કોઈ સંસ્થા ભાંગે નહીં પડે, આપણો મોક્ષ બગડશે, આપણો મોક્ષ બગડશે. એ કેવળ આપણા અહંકારને લીધે, આપણા લોભને લીધે, આપણા સ્વાદને લીધે, આપણી આસક્તિને લીધે, આપણી ગેરસમજણને લીધે, આપણા અજ્ઞાનને લીધે આપણે આવા. અરે કદાચ મેં તમને પાસ ન આપ્યો, તમે બીએપીએસ સંસ્થા છોડી દીધી, તમે કોની આમે વિરોધ નોંધાયો? શાસ્ત્રીજી મહારાજ આમે. તો શાસ્ત્રી બાજુ તમારું બગાડ્યું. ભાઈ મેં તમને વીઆઈપી પાસ ન આપ્યો, અથવા બાપા અહીં આવ્યા અને બાપાને મળવાની તક મેં તમને ન આપી, એમાં તમે મંદિર છોડી દીધું, કંઠી તોડી નાખી, મંદિર બાબતા બંધ થઈ ગયા. તમારું નામ ફુલારમાં ન બોલાવું, પેલો ભાઈ ભૂલી ગયો, અથવા બાપાને હાજરીમાં તમે રસોઈ આપી હતી નામ ન બોલ્યા અને તમે કંઠી તોડીને હાલતા થઈ ગયા, તો કોનું બગડ્યું? ભાઈ શાસ્ત્રીમાં જ અમે વિરોધ નોંધાયો ને. તો શાસ્ત્રીમાં ક્યાં તમારું નામ ભૂલી ગયા હતા? યોગી બાપા ક્યાં તમારું નામ ભૂલી ગયા છે? પ્રમુખ સમાજ ક્યાં તમને એનો વાંક હું? એક મારા સ્વભાવને લીધે, એક કાર્યકર્તાના સ્વભાવને લીધે, એક અંદરના સ્વભાવને લીધે આપણે બીએપીએસ સંસ્થા છોડી દઈએ, આપણે મંદિર છોડી દઈએ, આપણે સત્પુરુષને છોડી દઈએ. એનું કારણ શું છે? આપણા સ્વભાવ. અને જ્યાં સુધી સ્વભાવથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી વિઘ્નમાં જ બેઠા છીએ. એટલા માટે મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થઈને જો ભક્તિ કરશો તો કોઈ વિઘ્ન નથી. વી કેન નોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, વી હેવ ટુ એડજસ્ટ. તમે ગરમી ન બંધ કરે, એ ગરમી બંધ થઈ જાય ને મને બહુ બફારો થાય છે, મને બહુ પરસેવો વળે છે, એ ગરમી બંધ થઈ જાય. તો તમારા હાથની તાકાત નથી કે તમે ગરમીને બંધ કરી શકો. ગરમીથી તમારું મન ડિસ્ટર્બ ન થાય એના બે જ ઉપાય છે, કાં તમે ગરમી સહન કરી લો અથવા ગરમીથી રક્ષણ કરી લો. આ દેશના લાખો માણસો ગરમી સહન કરે છે. ભરવાડો છે ને અત્યારે ધોમ ધકતા તડકામાં ગાયો ચારવા જાય છે, ભેગું એસી રાખે છે, ભેગી નાની પંખી ફેરવે છે, આ ડામાનું કામ કરે છે ઉનાળામાં. ગરમીથી એડજસ્ટ છે. અને તમારી ગરમી સહન ન થાય તો રૂમમાં આવો, પંખો ચાલુ કરો, એસી ચાલુ કરો, પણ તમે ગરમી બંધ નહીં કરી શકો. ઠંડી પડે, એ ઠંડી બંધ થઈ જાય, મને શરદી બહુ થઈ છે. હવે ઠંડી બંધ ના થાય તો ઠંડી સહન કરી લો, ભાતા લાખો માણસો ફૂટપાથ પર હોઈ જાય છે. અને ઠંડી સહન ન થાય તો રૂમમાં આવી તો ધાબળો ઓઢી લો અથવા તો હીટર ચાલુ કરી દો. તમે ઠંડી બંધ નહીં કરી શકો. અરે ભારતનું કારગિલ યુદ્ધ થયું પાકિસ્તાન સાથે, ભારતનો સૈનિક ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ પેલો છે ને, પેલો પાકિસ્તાન વાળો છે ને, એ છે ને, ઈ છે ને, એ મને ગોળી મારે છે. લે તો તાર હાડન લગ્ન છે ત્યાં? હા, તાર નવરત્ન ગરબા બેઠવા છે? તાર મામે આઈસ્ક્રીમની પાર્ટી આપી છે ત્યાં? પાકિસ્તાન વાળો તારો મામા થયો હાર લઈને આવે? એ તો ગોળી લઈને જ આવવાનો છે. આવું કોઈ સૈનિક ફરિયાદ કરે તો સેનાપતિ હામરે શૂટ કરી દે. એમ આપણે ફરિયાદ કરીએ કે આમ થયું તેમ થયું, હવે હું મંદિરમાં આવ્યો, બધા બગડી ગયા.